અમિત શાહ અને આજે તેઓ નામાંકન પત્ર ભરવાના છે ત્યારે તેમના માટે જંગી રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તો તેમના નિવાસ સ્થાને સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દિગ્ગજ નેતાઓ અહીં આવી પહોંચ્યા છે. તો દિગ્ગજ નેતાઓ તેમના સમર્થનમાં આવી પહોંચ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ઉદ્ધવ ઠાકરે આવી પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે પણ તેઓ જ્યારે નામાંકન પત્ર રજૂ કરશે ત્યારે તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે. પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ પણ ઉપસ્થિત રહેવાના છે. રાજનાથસિંહ પણ આ સમયે તેમની સાથે હાજર રહેવાના છે. આ તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ગુજરાતની જ નહીં પરંતુ દેશની હાઈ પ્રોફાઇલ ગણાતી ગાંધીનગર બેઠક પરથી તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે સ્વાભાવિક છે કે તેમના માટે એક જંગી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હોય. તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ જ્યાંથી તેઓની રેલી નીકળવાની છે ત્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો પહોંચી ગયા છે. તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. વિવિધ સ્થળેથી લોકો અહીં આવી પહોંચ્યા છે. શાસ્ત્રોક્ત વિધિવત જે પૂજા અર્ચના કરેલી સામગ્રી હોય, પ્રસાદ હોય, તે તેમના માટે લઈને આવવામાં આવી રહ્યો છે અને તેમના ભવ્ય વિજયની કામના તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહી છે. તો દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, ત્રણ અલગ અલગ દ્રશ્યો છે. અમિત શાહના સમર્થનમાં મોટી સંખ્યામાં જનમેદની એક તરફ આપ જોઈ રહ્યા છો તો બીજી તરફ અમિત શાહના ઘર પાસે પણ તેમના સમર્થકોનો મેળાવડો જામ્યો હતો. તેમના ભવ્ય સ્વાગતમાં તેમના સમર્થકો અહીં ઉમટી પડ્યા હતા. તો વિવિધ દિગ્ગજ નેતાઓ તેમના ઉમેદવારી પત્ર ભરવાના સમયે તેમની સાથે ઉપસ્થિત રહેવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરેને આપ જોઈ શકો છો, તેઓ થોડી ક્ષણો પહેલા જ આવી પહોંચ્યા છે. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અને અકાલીદળના નેતા પ્રકાશસિંહ બાદલ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ અમિત શાહની સાથે રોડ શોમાં તેમની સાથે રહેવાના છે. તો શાહી રોડ શોની શાહી તૈયારીઓ કરવામાં આવી છે. તો ત્રણ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, શાહી તૈયારી, શાહી ઉમેદવારી અને શાહી મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. આ શાહી ઉમેદવારી સમયે ઉમેદવારની સાથે રહેવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારથી જ સુરક્ષાનો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. નારણપુરા વિસ્તારમાં 100 મીટર સુધીના અંતરમાં રહેલી તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સરદાર પટેલના બાવલાથી આ રેલીની શરૂઆત થવાની છે. 4 કિલોમીટર સુધી આ ભવ્ય રેલી ચાલવાની છે ત્યારે રસ્તામાં આવતી જે તમામ દુકાનો છે તે દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. આસપાસના વિસ્તારોને કોર્ડન કરી લેવામાં આવ્યા છે. સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. 4 કિલોમીટર સુધીનો રેલીનો આ રૂટ રહેશે અને આ રૂટ પર સુરક્ષાના ખાસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યા છે. તો પાટનગર માટે પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમિત શાહ આજે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભરવાના છે ત્યારે નામાંકન પત્ર ભરતા પહેલા તેઓ દ્વારા આ શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોમાં જંગી મેદની નું પણ અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. સમર્થકો તેમના મોટી સંખ્યામાં અહીં પહોંચી ગયા છે. રોડ શો દરમિયાન ઢોલ નગારા અને શરણાઈના નાદ પણ સાંભળવા મળ્યા હતા. તો સાંસ્કૃતિક ઝાંખીઓ દ્વારા પણ અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૂંટણીના સમરાંગણમાં જ્યારે શહેનશાહ પોતે ઉતરી રહ્યા છે ત્યારે તમામ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં કરી દેવામાં આવ્યો છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ આજે ગુજરાતની જે 26 લોકસભા છે એમાંથી ગાંધીનગર લોકસભા જે અમદાવાદ મત વિસ્તારમાં આવે છે અને એના મેયર તરીકે મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે જ્યારે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ
અમદાવાદથી ગાંધીનગર લોકસભાથી ચૂંટણીનું આજે પોતાનું નામાંકન કરવા જઈ રહ્યા છે. અહીંયા આવીને સૌ પ્રથમ એ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે અને એ પછી અહીં આગળ જે સ્ટેજ બનાવ્યું છે ત્યાંથી જાહેર સભાને સંબોધવાના છે અને એની સાથે તમામ અને હજારો નહીં લાખોની સંખ્યામાં જે કાર્યકર્તાઓ જોડાયા છે. સમગ્ર અમદાવાદ નહીં પણ આજે તો આખું ગુજરાત હિલોળે ચડ્યું છે, કારણ કે એમના અમદાવાદના પનોતા પુત્ર એવા અમિતભાઈ શાહ જ્યારે અહીંથી નામાંકન કરવા જઈ રહ્યા હોય તો સ્વાભાવિક છે કે પોતાના પનોતા પુત્રને આવકારવા માટે આજે આખું અમદાવાદ અને આખું ગુજરાત હિલોળે ચડ્યું છે. અને બધાની અહીંયા હાજરીમાં લગભગ 4 કિલોમીટર જેવો રોડ શો યોજીને માનનીય અમિતભાઈ શાહ ગાંધીનગર કલેક્ટર કચેરીએ એમનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. અને બહુ જ આનંદની સાથે હું જણાવું છું કે એકલી અમદાવાદની 3 લોકસભા નહીં પણ ગુજરાતની સમગ્ર 26 લોકસભાના કમળ અમે આ વખતે નરેન્દ્રભાઈ મોદીને સુપ્રત કરવાના છીએ. ભારતીય રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે એ આખા ગુજરાતના માટે ગૌરવની બાબત છે. વર્ષોથી જાહેર જીવનમાં પડેલા છે, ભારતીય જનતા પાર્ટીના એક બૂથના કાર્યકરથી માંડીને રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની અત્યારે જવાબદારી સંભાળી રહ્યા છે. સમગ્ર ગાંધીનગર લોકસભા મત વિસ્તારના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એમને જંગી મતોથી જીતાડવા માટે આજે તત્પર બન્યા છે અને આજે એક ઉત્સાહનો માહોલ છે. સમગ્ર દેશમાં કોઈ પણ ઉમેદવારનું આ રીતના ફોર્મ નહીં ભરાયું હોય એવું ફોર્મ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું આજે ભરાશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભાનું ચૂંટણી ફોર્મ ભરવાના છે. આ ઉમેદવારી પત્ર ભરવા પહેલા તે મેગા રોડ શો અને સભા કરવાના છે. આપણી સાથે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા છે, તેમની સાથે જ વાત કરીએ. સાહેબ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરે છે, ગુજરાત માટે કેટલું મહત્વનું છે અને કઈ રીતનો સંદેશો સમગ્ર દેશની અંદર જશે? જો ગુજરાતના પનોતા પુત્ર છે, એમના આવવાથી ગુજરાતના તમામ કાર્યકર્તામાં એક ઉત્સાહનું વાતાવરણ છે, સતર્કતા આવશે અને 26 લોકસભા જીતવા માટેનું એક જોમ પૂરું પડશે. આ ઉપરાંત ગુજરાતની જનતા પણ એમને આવકાર આપી રહી છે, કારણ તે ગુજરાતની વર્ષો પહેલાં એક જે જોડી હતી, જે સ્વરાજ્ય પ્રાપ્ત કરવા ગાંધીજી અને સરદાર પટેલની જોડી હતી અને જેણે દેશમાં એક નામના મેળવી હતી, એવી રીતે હવે સુરાજ્ય માટેની આ ગુજરાતની જોડી છે શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. એટલે ગુજરાત એ દેશનું નેતૃત્વ કરે છે અને જ્યારે દેશનું નેતૃત્વ ફરીથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડવા આવી રહ્યું હોય એ વખતે અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા 26 બેઠકમાં અમારી સાથે રહેશે. देखिए, गुजरात में जो लोग हवा खड़ा किए थे असेंबली के चुनाव में, वो सब खत्म हो गया. अब जो है देश की बारी है और उसके बाद जो है 350 सीट से ज्यादा हम लोग जीतेंगे. नरेंद्र मोदी जी के नेतृत्व में सरकार बनेगी और सबसे खुशी की बात है कि गांधीनगर से जो है अमित शाह जी जो भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष हैं और एकदम जय नरेंद्र मोदी जी के बिल्कुल दाहिने हाथ हैं, संगठन के हेड हैं, वो खड़ा हो रहे हैं और हम लोग चाहते हैं कि रिकॉर्ड वोट से जो है नरेंद्र मोदी जी को प्रधानमंत्री बनाने के लिए अमित शाह जी को जो है रिकॉर्ड वोट से जो जिताइए और देश में क्या कहते हैं कि जो है देश जो तरक्की कर रहा है, स्पेस में जा रहा है और वहां जाकर के जो है दुश्मन को परास्त कर रहा है, उसको और आगे बढ़ाइए. सर, आपको लगता है कि 72,000 देने की बात राहुल गांधी ने की है? कोई नहीं जानता है 72,000 क्या है, कहां दे रहे हैं, कौन दे रहे हैं. चुनाव का समय है तो लोग कहेगा क्या कहते हैं, वो कहेगा क्या कहते हैं कि हमको चंद्रमा दे दीजिए तो चांद भी दे देंगे, तो उससे क्या फर्क पड़ता है? इतना दिन से सरकार में थे, क्यों नहीं दिए थे? अब क्या देने से क्या होता है? किसान परेशान है, ऐसी बात करे कांग्रेस है? किसान परेशान है गुजरात में, ऐसी बात है? देखिए, कुछ किसान परेशान है तो ये 5 साल में ही किसान की परेशानी हुई है. परेशानी किसान के लिए पिछले 5 साल में जो किया गया है, फसल बीमा योजना से लेकर के MSP से लेकर के हर किसान को 6,000 रुपया क्या कहते हैं सालाना देने से लेकर के जितना काम किया गया उतना तो कभी 50 साल में हुआ नहीं है.
राम मंदिर बनना चाहिए। वो हो गया, मामला शुरू में ही कह दिया गया है कि सुप्रीम कोर्ट में मामला है। हमारी पार्टी की राय है कि सुप्रीम कोर्ट का आदेश आने के बाद ही। अमित जी का नेतृत्व तो आखरे शाही उम्मेदवारनी साथे शाही मेहमानो पण छे। आप जो राजो सीधी तस्वीरों हाल में जारे भाजपनु शक्ति प्रदर्शन अमित शाह गांधीनगर थी पोतानु उम्मेदवारी पत्र भरवाना छे ते पहला अहीं तमाम उत्साह जे बीजेपी नो जोवा मळी रह्यो छे। दिग्गज मेहमानो उपस्थित छे। अमित शाह बस हवे शाही सवारी में शाही उम्मेदवारी नोंधावा माटे निकली रह्या छे। सीधी तस्वीरों अत्यार सुधी राह जोवाई रही थी अमित शाह नी। તેમના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે। અમિત શાહ ઘરે ઘરેથી નીકળી રહ્યા છે। સીધી તસવીરો આપ સીધા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો ભાજપનું શક્તિ પ્રદર્શન છે આજે। ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 બેઠકો પર ગાંધીનગરની બેઠક પર જ્યાં અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેમણે ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત અને 26 બેઠકો પર જે દાવેદારી થઈ રહી છે અને 26 બેઠકો જીતવા માટેની જે આશા અપેક્ષાઓ છે ખાસ કરીને કહી શકાય કે મોટી લીડથી एक बूथ कक्षाए काम करता कार्यकर्ता पार्टीना राष्ट्रीय अध्यक्ष बने अने तेमनू फॉर्म भरावता होय त्यारे एक एक कार्यकर्ता ने तेनू गौरव छे। आजे आप जोई रह्या छो मोटी संख्या में हजारों की संख्या नी अंदर चालता हूँ त्यांथी चालता हूँ लगभग अर्धो किलोमीटर थी बधा कार्यकर्ताओ अमारा एना कोर्पोरेटरो एनी टीम बधा लोको उत्साह भेर जाने कोई लग्न प्रसंग होय ने जे उत्साह थी जता। તો લગ્ન પ્રસંગ હોય ને ઉત્સાહ હોય તેવો ઉત્સાહ આજે અમદાવાદ ખાતે જોવા મળી રહ્યો છે। કારણ કે અમદાવાદના અમિત શાહના નિવાસ સ્થાનેથી તેઓ નીકળી ચૂક્યા છે અને હવે થોડી જ વારમાં સભા સ્થળ પર પહોંચશે। રોડ શો નું જે આયોજન છે 4 કિલોમીટરના રોડ શો માં શક્તિ પ્રદર્શન જોવા મળશે ભાજપનું। કારણ કે અહીં ખાસ કરીને ગઠબંધન પક્ષો પણ મોટા ચહેરાઓ ઉપસ્થિત છે એટલે કે કહી શકાય ભાજપની તાકાત જે છે તે દેખાડવામાં આવી રહી છે અને જંગી લીડ થી જીતવાનો જે વિશ્વાસ છે બીજેપી ને તે વિશ્વાસ સાથે ઘરેથી નીકળી ચૂક્યા છે। વિક્ટરી નું નિશાન પણ બતાવી અને અમિત શાહ તેમના ઘરેથી નીકળી ચૂક્યા છે। વી ફોર વિક્ટરી નું નિશાન પણ બતાવ્યું છે, જો કે વિક્ટરી થવાની છે તેવું જરૂર કાર્યકર્તાઓ પણ માની રહ્યા છે। જંગી બહુમતીથી જીતવાના છે તેવું પણ માની રહ્યા છે, પરંતુ દ્રશ્ય ફરી વખત આપણે બતાવીએ છીએ દૂર દૂર સુધી નજર રાખો, લોકો હજુ પણ આવી જ રહ્યા છે, આવવાનો સિલસિલો તેઓનો ચાલી રહ્યો છે અને અમિત શાહ વી ફોર વિક્ટરી નું નિશાન બતાવી અને તેઓ નીકળી ચૂક્યા છે અને અહીંયા પણ તમામ નેતાઓ પણ આવી ચૂક્યા છે। કેસરિયા રંગમાં રંગાઈ ગઈ છે બહેનો અને આપની સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે તેમને અમિત શાહ તેમના ઘરેથી નીકળ્યા છે, તેમના ઘરના પગથિયા ઉતરી અને નીકળ્યા, ગાડીમાં બેઠા અને ગાડીમાં બેસવાની સાથે જ તેમણે વી ફોર વિક્ટરીનું નિશાન પણ બતાવ્યું છે અને શું કહેશો બહેનો? અમારી લોકસભામાં અમિતભાઈ એ બહુ જ સક્રિય છે અને અમારી 26-26 સીટો આવશે, 26-26 સીટો આવશે, પરંતુ આ દ્રશ્યો અગત્યના છે। કમળની આ સાડી છે, ક્યાંથી આવ્યા છો? રાણી બકરાવાની સાડી પહેરીને, ઓકે, તો કમળની સાડી પહેરીને આવ્યા છે અને અત્યારે બસ ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે અને આ સૌથી વધુ અગત્યના છે। એક સ્ક્રીન પર અમદાવાદની સ્ક્રીન પર જોઈ રહ્યા છો અમિત શાહ બસ ગમે તે સમયે અહીંયા પહોંચી શકે છે, કારણ કે ઘરેથી તેઓ નીકળી ચૂક્યા છે અને કેસરિયા રંગમાં આ સાડીમાં રંગાઈ ગઈ છે મહિલાઓ, કમળ ની ફૂલની આ સાડી પહેરેલી છે એટલે લોકો પણ એ જ કહી રહ્યા છે કે ફરી એક વખત કમળ ખીલવાનું છે અને બહુ સારી રીતે ખીલવાનું છે, જંગી બહુમતીથી તેઓ અહીંયા જીતવાના છે એટલે આ સાડીનો રંગ બતાવે છે અને સાડી પર છપાયેલું કમળ પણ બતાવે છે અને સીધા દ્રશ્યો અમિત શાહ બસ પહોંચી ગયા છે। તો કાફલો પણ અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે પહોંચી ગયા છે। સીએમ પહેલા પણ આવી પહોંચ્યા હતા, પરંતુ હવે તેઓ સ્ટેજ પાસે હવે આવી રહ્યા છે, સીએમ સાથે જ હવે સ્ટેજ તરફ જઈ રહ્યા છે, કારણ કે અમિત શાહ પણ તેમના ઘરેથી નીકળી ગયા છે અને તેઓ અહીંયા પહોંચી રહ્યા છે, માટે હવે સીએમ પણ સ્ટેજ જે સભા સ્થળ છે ત્યાં પહોંચી રહ્યા છે। આ પહેલા પણ સીએમએ કહ્યું હતું કે 26-26 સીટો તેઓ જીતશે, જંગી બહુમતીથી જીતશે તેવું તેમણે કહ્યું હતું। તો માથુર પણ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં સીએમ
વિજય રૂપાણી, અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલ, તો તમામ નેતા અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. તો જીતુ વાઘાણી પણ આપણી ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. તો પહેલા અહીંયા સરદારનું જે બાવલું છે ત્યાં તેઓ નમન કરશે, પુષ્પ અર્પણ કરશે અને ત્યારબાદ તેઓ આગળ વધશે, એટલે કે સભા સ્થળ પર આગળ વધશે. પ્રકાશસિંહ બાદલને આપ જોઈ શકો છો. તો ઉદ્ધવ ઠાકરે પણ બસ હવે પહોંચવાની તૈયારીમાં છે, સભા સ્થળ પર બસ તેમની રાહ જોવાઈ રહી છે. તો તમામ નેતાઓ સભા સ્થળ પર પહોંચી ગયા છે અને રાહ ફક્ત અમિત શાહની જોવાઈ રહી છે. જંગી લીડથી આ વખતે જીતવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. પ્રતિષ્ઠિત બેઠક પર वो नामांकन भर रहे हैं. पूरे गुजरात में एक बड़ा उत्साह का वातावरण, एक नया चेतना पॉलिटिकल ये इफेक्ट हो गई है और उसकी असर 26 से 26 सीटों पर होने वाली है और गुजरात में हम भारी मतों से 26 सीट पर जीतने वाले हैं. विजय भाई, वैसे ये सीट काफी सुरक्षित मानी जाती है और अमित भाई हमेशा लीड लेते हुए जब सर्किट से भी लड़ते हैं, क्या इस बार वो लीड का जो आंकड़ा है वो तोड़ पाएंगे? बड़े अभी तो ऐसा लीड की चर्चा हो रही है, इसका मतलब किस तरीके से वातावरण है आप सोच सकते हैं, लेकिन एक विक्रमजनक लीड से हम जीतेंगे ऐसी पूरी उम्मीद है. एक अंतिम सवाल है कि आज एनडीए के सारे नेता एक मंच पर दिखाने की कोशिश, क्या गठबंधन का जवाब देने की बात? नहीं, देखिए प्रधानमंत्री और राष्ट्रीय अध्यक्ष जब वो उनका कार्यक्रम होता है तो पूरा एनडीए एक साथ है, ये प्रतीक होता है. और अमित भाई राष्ट्रीय अध्यक्ष के नाते, एक बड़ी पार्टी के राष्ट्रीय अध्यक्ष नामांकन भर रहे हैं तो पूरे एनडीए आज उपस्थित है और सभी गणमान्य हमारे लीडर्स भी उपस्थित है, एक मैसेज पूरे देश में उसके कारण जा रहा है और इससे लाभ होगा. विपक्ष के गठबंधन को जवाब देने की कोशिश? नहीं, विपक्ष का गठबंधन, लोग भी उनका गठबंधन को अलग तरीके से सोच रहे हैं, लेकिन आने वाली सरकार और प्रधानमंत्री मोदी के नेतृत्व में ये जो एनडीए अलायंस, उसको लोग एक अच्छी तरह से प्रतिष्ठित गठबंधन देखते हैं, तो एक आज पूरा मैसेज देश भर में चुनाव में यहाँ से जाएगा. आज मोदी जी ने बताया 300 सीट जीतेंगे. જ્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાના છે અમિત શાહ, તે પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો, શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને તમામ દિગ્ગજ જે મહેમાનો છે તે પણ પહોંચી રહ્યા છે. એક બાદ એક અહીં દિગ્ગજોની આવન જાવન જોવા મળી રહી છે. ખાસ કરીને કહીએ તો નીતિન ગડકરી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આજનો દિવસ બીજેપી માટે એક ઉત્સાહનો દિવસ છે, મહત્વપૂર્ણ દિવસ છે. જ્યારે 2019 લોકસભા ચૂંટણી આ ખાડો છે તેમાં જંગી મતોથી જીતવા માટે આત્મવિશ્વાસ સાથે ગાંધીનગર છે, પ્રચંડ મતો સે વો વિજય હોંગે ઓર નિશ્ચિત રૂપ સે હમારે દેશ મેં ઇસ ચુનાવ મેં પિછલે બાર સે જ્યાદા સીટે મિલાકર ભારતીય જનતા પાર્ટી ઓર એનડીએ કો બહુમત મિલેગા ઓર મોદીજી હી પ્રધાનમંત્રી બનેંગે
और अमित शाह जी भी रिकॉर्ड ब्रेक मार्जिन से जीतेंगे, मेरी उनको बहुत बहुत शुभकामनाएं और उनका अभिनंदन। किस प्रकार की रणनीति रहेगी इस बार? नितिन गडकरी આવી પહોંચ્યા છે, જેમ તેમણે જણાવ્યું છે કે અભૂતપૂર્વ સફળતા અમે મેળવીશું એટલો આત્મવિશ્વાસ છે અને આત્મવિશ્વાસ સાથે જ બીજેપી દરેક કદમ ભરી રહ્યું છે અને આ લોકસભાની ચૂંટણી જે જંગી મતોથી જીતવા માટે ખાસ કરીને આહવાન કરવામાં આવ્યું છે, તમામ દિગ્ગજ મહેમાનો પહોંચી રહ્યા છે, અમિત શાહ પણ નીકળી ચૂક્યા છે નિવાસ સ્થાનેથી, થોડી જ વારમાં તેઓ સભા સ્થળ પર પહોંચવાના છે, પરંતુ તેની સાથે સાથે અત્યાર સુધી જે દિગ્ગજ મહેમાનો પહોંચી રહ્યા છે તેમની જો વાત કરીએ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ થોડી જ વારમાં પહોંચવાના છે સભા સ્થળ પર, તો નીતિન ગડકરી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે, આ સાથે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો છે, કારણ કે કોઈ મોટો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તેટલો ઉત્સાહ તમામ કાર્યકર્તાઓમાં, પછી તે દિગ્ગજ નેતા હોય કે નાનામાં નાનો કાર્યકર્તા, તમામ આત્મવિશ્વાસ સાથે રસ્તા પર છે અને સભા સ્થળમાં મોજૂદ રહેવા માટે હાલમાં જે ખાસ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે, સભા સ્થળથી સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો, ભાજપનું શક્તિ પ્રદર્શન, તેની સાથે સાથે જે ગઠબંધનની તાકાત છે તે પણ, તેનું પણ પ્રદર્શન આજના દિવસ દરમિયાન અમદાવાદમાં જોવા મળશે, અમદાવાદ સાક્ષી બનશે જે ખાસ કરીને બીજેપી શક્તિ પ્રદર્શનનું, કારણ કે આજે ઉમેદવારી જ્યારે કરવાના છે અમિત શાહ ગાંધીનગર ખાતેથી તેઓ ફોર્મ ભરવાના છે, તે પહેલા તમામ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પર, મહા કવરેજ આજના દિવસનું, તો ત્રણ તસવીરો જ્યાં શાહી મહેમાનો પહોંચી રહ્યા છે, શાહી તૈયારીઓ જોવા મળી રહી છે અને સાથે શાહી ઉમેદવાર પણ તૈયાર છે ચૂંટણી જંગમાં ઉતરવા માટે, તમામ તસવીરોને સાથે સાથે તમામ અપડેટ પણ અમે આપને આપી રહ્યા છે, તો વાત કરવામાં આવે સવારથી જે માહોલ બન્યો છે, આ માહોલ બીજેપી તરફી જાણે કે ખેંચવાનો માહોલ, તેના પ્રયત્નો થઈ રહ્યા છે, કારણ કે આજે જે જંગી સભા કહી શકાય કે લોકસભાની ચૂંટણી અને તેના પ્રચારની જે શરૂઆત થઈ અને આ શરૂઆતમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે ભાજપ માટે, તમામ તૈયારીઓ જે કરવામાં આવી હતી અને સાથે સાથે આ જે ઉત્સાહ છે ચૂંટણી સુધી આ ઉત્સાહ બન્યો રહે, તમામ કાર્યકર્તાઓમાં જળવાયેલો રહે અને સાથે જ્યારે રિઝલ્ટ આવે, જ્યારે પરિણામ આવે તે પણ ભાજપ તરફી આવે તેવા તમામ જે ખાસ પ્રયત્નો થઈ રહ્યા છે ભાજપ તરફથી, અને સાથે સાથે રણનીતિ પણ બનાવી દેવામાં આવી છે, અગાઉથી જ આ રણનીતિ પ્રમાણે ફૂકી ફૂકીને કદમ ભરી રહી છે બીજેપી, આજની જો વાત કરવામાં આવે, આજે અમિત શાહ જ્યારે ગાંધીનગર પ્રતિષ્ઠિત બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે વિજય મુહૂર્તમાં, એટલે કે બપોરે 12:39 તે પહેલા શક્તિ પ્રદર્શનના તમામ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ન્યૂઝ 18 ગુજરાતી પર મહા કવરેજ આપ નિહાળી રહ્યા છો, પડે પડની જે માહિતી છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે અને હાલમાં જે ત્રણ તસવીરો આપ જોઈ રહ્યા છો, શાહી મહેમાનો જે પહોંચી રહ્યા છે, ધીરે ધીરે તમામ મહેમાનો જે સભા સ્થળ પર પહોંચશે અને પૂરેપૂરું સમર્થન અમિત શાહને કરવામાં આવશે। जो लोग हवा खड़ा किए थे असेंबली के चुनाव में वो सब खत्म हो गया, अब जो है देश की बारी है और इसके बाद जो है 350 सीट से ज्यादा हम लोग जीतेंगे, नरेंद्र मोदी जी के नेतृत्व में सरकार बनेगी। तो गुजरात में 26 से 2600 बैठक जीतवानी आशा ने साथ जो वाक में आवे તો તમામ 300થી વધુની બેઠકો જીતવાની આશા બીજેપી વ્યક્ત કરી રહ્યું છે, તેટલા આત્મવિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યું છે બીજેપી, અને સાથે આજે જ્યારે અમિત શાહ ઉમેદવારી ભરવાના છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે, ઉમેદવારી નોંધાવવાના છે, તે પૂર્વે જે માહોલ બન્યો છે બીજેપી તરફી, આ માહોલ જોવા મળી રહ્યો છે, કેસરીઓ જે કેસરિયા રંગમાં રંગાયેલા કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, સભા સ્થળની તસવીરો આપ જોઈ રહ્યા છો જ્યાં તૈયારીઓ ચાલી રહી છે, અમિત શાહ થોડી જ વારમાં પહોંચવાના છે, તો અમિત શાહ જે નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે, તેમનો કાફલો નીકળી ચૂક્યો છે અને ત્યારબાદ દિગ્ગજ મહેમાનો શાહી મહેમાનો પણ થોડી જ વારમાં સભા સ્થળ પર પહોંચશે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ અહીં જોઈ શકાય છે, ત્યારે અંદાજ લગાવી શકાય છે કે આજનું જે આયોજન છે કેટલા મોટા પાયાનું આયોજન છે, જે ખાસ કરીને આજે તમામ તૈયારીઓ અગાઉથી જ કરી દેવામાં આવી હતી, ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હતું, અમિત શાહ જ્યારે ઉમેદવારી નોંધાવશે તેમના સમર્થનમાં ખાસ કરીને બીજેપી આખું જાણે કે અમદાવાદના રસ્તાઓ પર જોવા મળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તેવા નજારો જોવા મળી રહ્યો છે, તો રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત બનેલી ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
આજે અમિત શાહ ટૂંક સમયની અંદર જ અહીંયા આવી પહોંચશે સભાસ્થળ ઉપર. હાલ તમે જે રીતે જોઈ રહેલા છો ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં જે અહીં કાર્યકરો છે તે આવી ગયેલા છે અને હાલ આજે તેમના સમર્થકો છે તે જોઈ રહેલા છે. ખૂબ મોટી સંખ્યાની અંદર મહિલાઓ પણ અહીં આવી ગઈ. નીચેના મહિલાઓ દ્વારા પણ અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે. હાલ તેમના દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. યુવા મોર્ચાના જે કાર્યકરો છે, યુવા મોર્ચાના કાર્યકરોએ સાફો પહેરી અને આ સમગ્ર જે રોડ શો છે તેની અંદર જોડાશે અને પોતાનું જે શક્તિ પ્રદર્શન છે તે કરશે. ખાસ કરી અને 10,000 જેટલા જે કાર્યકરો છે તે અહીં જોડાવાના છે. જુદા જુદી રાસ મંડળીઓ છે તે અહીં જોડાવાની છે અને તેના દ્વારા જે સમગ્ર જે માહોલ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને જે રીતે તમે હાલ દ્રશ્યો જોઈ રહેલા છો તો આ સામેની તરફ આ જે સ્ટેજ છે અને આ સ્ટેજ ઉપર જ અહીં જે જાહેર સભા છે તે થવા જઈ રહેલી છે. સાથે જ જો વાત કરીએ તો અહીં હાલ તમે જે રીતે જુઓ છો તો ઋષિ મુનિઓ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી રહેલો છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવશે ત્યારે પણ આ ઋષિ મુનિઓ દ્વારા જે મંત્રોચ્ચાર છે તે કરવામાં આવશે. આ સ્ટેજ છે, આ સ્ટેજ ઉપર તમામ જે કેન્દ્રીય નેતાઓ છે તે અહીં ઉપસ્થિત રહે છે અને આ કેન્દ્રીય નેતાઓ સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અહીં સંબોધન કાર્યકર્તાઓને કરશે અને ત્યારબાદ અહીંથી 4 કિલોમીટરનો જે રોડ શો છે તેનો પ્રારંભ થશે. ટૂંક સમયની અંદર જ જે તમામ કેન્દ્રીય નેતાઓ છે તે અહીં આવી જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં આવી પહોંચેલા છે અને ત્યારબાદ જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમિત શાહ તે આવશે. જો આ બેઠકની વાત કરવામાં આવે તો આ જે લોકસભા બેઠક છે તેની અંદર અમિતભાઈ એ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂકેલા છે અને તે પ્રવર્ષ તમામ જે કાર્યકરો છે તેમને જે મોટી સંખ્યાના કાર્યકરો છે તે આવેલા છે. સાથે જ ભાજપ આ 4 કિલોમીટરના રોડ શોમાં સમગ્ર દેશની અંદર ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ફોર્મ ભરી રહેલા છે તેનો અહેસાસ કરવા માંગે છે. તે જ કારણોસર મોદીઓની સામે આ પોતાનું જે શક્તિ પ્રદર્શન છે તે કરી રહેલા છે. આપણે સંખ્યામાં આવ્યા છે, બધી જગ્યાથી આવ્યા છે. વન સેકન્ડ મોદી સરકાર. અમિતભાઈ નું ફોર્મ ભરવાના છે, કેટલો ઉત્સાહ છે? બહુ જ, ખૂબ જ. ઉત્સાહ કેવો છે? ઉત્સાહ બધો છે અને વટવાથી અમે સમગ્ર ભાઈઓ બધા અહીંયા અમિત શાહને માણવા આવ્યા છીએ. બધા ફૂલ ઉત્સાહમાં છે બધા. યુવા મોરચાના કેટલા કાર્યકરો જોડાયા? યુવા મોરચો અમે 70 જણા બાપુ ડાયરો વટવાથી આવ્યા છે. 70 જણા છીએ અમે. ચોક્કસ હાલ મોટી સંખ્યાની અંદર અહીં જે કાર્યકરો છે તે ધીમે ધીમે આવી રહેલા છે અને તેમનું જે રીતે કરવું છે તે અહીં તે અમિતભાઈના સ્વાગત માટે આવેલા છે. મહિલાઓ છે, મહિલાઓ સાથે વાત કરીશું. કેવો ઉત્સાહ છે તમારા લોકોમાં? ખૂબ જ ઉત્સાહ છે પબ્લિકમાં, ખૂબ જ ઉત્સાહ છે. માહોલ એટલો જબરજસ્ત બન્યો છે ને કે કોંગ્રેસ એઓના હાજા ગગડી જાય. અમિતભાઈ આજે ફોર્મ ભરવાના છે અને તમે લોકો જોડાવાના છો, કઈ રીતે તમે એમને શુભકામના આપશો? અમે અમારા દિલથી એમને બહુ જ દુઆઓ છે અને તો આ ધરતીના પનોતા પુત્ર છે એટલે તો ખૂબ જ મોટી અને સારી આજે સારી સંખ્યા એમની સાથે જ છે. બધી પૂરા ગુજરાતમાંથી પબ્લિક આવી છે. ઓકે,
ચોક્કસ હાલ કાફલો સભા સ્થળ પર જે પ્રકારે સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી ભીડ લોકોની જોવા મળી રહી છે સ્વાગત માટે અમિત શાહના સમર્થનમાં. તમામ કાર્યકર્તાઓ રસ્તા પર આવી ગયા છે. અમદાવાદમાં જે નજારો જોવા મળી રહ્યો છે એક ખાસ જે વાતાવરણ ઉભું થયું છે, અને ખાસ કરીને વાત કરવામાં આવે ઉમેદવારીની પ્રક્રિયાને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, અને આ જ ઉત્સવને ખાસ સાથે સાથે તેને પ્રચંડ તાકાત બનાવવામાં આવી રહી છે, કારણ કે શક્તિ પ્રદર્શન ભાજપનું જોવા મળી રહ્યું છે. એ દ્રશ્ય જોતા આપ પણ અંદાજ લગાવી શકો છો. સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો. આખરે પહોંચી ચુક્યા છે સરદારના બાવલા, ત્યાં ખાસ કરીને નિવાસસ્થાનેથી નીકળેલા અમિત શાહ આખરે પહોંચી ચુક્યા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ જોઈ શકાય છે, કાર્યકર્તાઓને જે જમાવડો છે તે પણ જોઈ શકાય છે. અભિવાદન જઈ રહ્યા છે અમિત શાહ, સાથે સાથે આત્મવિશ્વાસ જે તેમના ચહેરા પર છલકાઈ રહ્યો છે. તો આજે 4 કિલોમીટરના રોડ પર જે મેગા શોનું આયોજન કરવામાં આવ્યું છે, આ ખાસ કરીને વાત કરવામાં આવે સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થઈને, એટલે કે અહીં પહોંચી ચુક્યા છે સરદાર પટેલના બાવલાએ નારણપુરા ખાતે, અને હવે શરૂઆત થશે, શંખનાદ થશે, શ્રી ગણેશ કરવામાં આવશે વિધિવત રીતે પ્રચારના, કારણ કે ઉમેદવારી નોંધાવવાના છે અમિત શાહ. રાજ્યની સૌથી હાઈ પ્રોફાઇલ, દેશ રાજ્યની જ નહીં પરંતુ દેશની હાઈ પ્રોફાઇલ બેઠક સરદાર પટેલ નું ગાંધીનગર સીટ પરથી તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. એ સીટ સેફ ગણાય છે, ગાંધીનગરની સીટ સેફ ગણાય છે. છેલ્લા ઘણા સમયથી આપણે પણ જોયું છે કે અહીંયાથી અડવાણી જીતતા આવ્યા છે, અને જો 1991ની વાત કરવામાં 1991ની જો વાત કરવામાં આવે તો અમિત શાહ લાલકૃષ્ણ અડવાણીને જીતાડવા માટે તેઓ કામે લાગ્યા હતા, અને આજે હવે તેઓ આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે ઇતિહાસ કંઈક અલગ રીતે હવે આગળ વધી રહ્યો છે તે પણ દેખાઈ રહ્યું છે. તો અમિત શાહ, ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, તો સરદાર પટેલનું બાવલું, અને ત્યાં તેઓએ પૂજા અર્ચન કર્યા છે, આ સાથે જ તેઓએ ફૂલહાર પહેરાવ્યા હતા, અને આ અહીંયાથી એક મેસેજ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે પાટીદાર નારાજ હતા, યુવાનો નારાજ હતા, પાટીદારોના અલગ પ્રશ્નો હતા, અને એ પ્રશ્નોને સાધવાનો પ્રયત્ન ક્યાંક અહીંથી પણ કરવામાં આવ્યો છે. તો ન્યૂઝ 18 ગુજરાતીની આ સ્ક્રીન પર અમિત શાહ સીધા લાવે આપ જોઈ રહ્યા છો. બસ હવે તેઓ સભા સ્થળ પર જઈ રહ્યા છે, કારણ કે 100 મીટર પર દૂર નથી આ સભા સ્થળ, પાછળ જ સભા સ્થળ બનાવવામાં આવ્યું છે, એક મોટો મંડપ છે. ત્યારબાદ તેઓ અહીંયા સભાને સંબોધિત કરશે, અને સભાને સંબોધિત કર્યા બાદ તેઓ 4 કિલોમીટરનો રોડ શો કરવા જઈ રહ્યા છે. આ રોડ શો માધ્યમથી જ એક શક્તિ પ્રદર્શન પણ અહીંયાથી બતાવવામાં આવશે, શક્તિ બતાવવામાં આવશે, ફક્ત ગુજરાતની જ નહીં પરંતુ દેશની પણ અહીંયાથી.
तो गुजरात ज नहीं देश में हाई प्रोफाइल बैठक गणाती गांधीनगर लोकसभा बैठक पर उम्मीदवारी नोंधावशे अमित शाह। परंतु ते पहले आप जो रहा सीधी तस्वीरों जे आपे जोई अमारा सहयोगी संध्या जेम बताव्यू अमित शाह सरदारना बावलाए जे फुलहार करीने विधिवत रीते शुरुआत करी छे प्रचारनी रोड शो जारे करवानो छे। रोड शो नी शुरुआत थई चुकी छे। अमित शाह नी साथे साथे जोडाया छे सीएम विजय रूपाणी डेप्यूटी सीएम नितिन पटेल पण तेमनी साथे छे। आ साथे जे भाजपना अन्य दिग्गजो पण जोडायेला छे। अमित शाहना समर्थनमां उल्लेखनीय छे कि अमित शाहने राजकारणना जे हालना चाणक्य गणवामां आवे छे त्यारे चाणक्य पोते ज हवे अखाड़ामां उतर्या छे लोकसभानी चूंटणीना अखाड़ामां। त्यारे जंगी बहुमती साथे भाजप जीत मेळवशे तेवो पूरेपूरो विश्वास छे भाजपने। न मात्र गुजरातनी 26 बैठको परंतु देशभरमां खास करीने वात करवामां आवे 300 थी वधु जे सीट मेळवानी जे आशा छे अने आशा साथे हवे शुरुआत थई चूकी छे। श्री गणेश करवामां आवी चूक्या छे अने हाली जो वात करीने सीधी तस्वीरो जे आप जोई रह्या छे अन्य शाही मेहमानो पण जमावडो अहीं जोवा मळी रह्यो छे। प्रकाशજી બાદલ પણ ખાસ જોડાયા છે એટલે કે ન માત્ર પ્રદેશ કક્ષાના પરંતુ કેન્દ્ર કક્ષાની સાથે સાથે એનડીએ સરકારના તમામ સાથી પક્ષો પણ આ ખાસ અવસર પર આવી પહોંચ્યા છે અમિત શાહને સમર્થનમાં। તો વિજય મુહૂર્તમાં અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવશે જે આત્મવિશ્વાસ છે તેની સાથે સાથે તમામ લોકો આગળ વધી રહ્યા છે એક એક પગલા સાથે આગળ વધી રહ્યા છે કારણ કે રોડ શો છે અને ત્યારબાદ સભા સ્થળ પર જે ખૂબ જ નજીક છે આ સભા સ્થળ પર લોકોની ભીડ પણ એકત્ર થઈ છે। કાર્યકર્તાઓની સાથે સાથે અન્ય લોકો પણ જોડાયા છે બીજેપીના સમર્થનમાં। થોડી વારમાં અહીં સભાને સંબોધિત પણ કરવામાં આવશે અને જોવું રહ્યું કે અમિત શાહ દ્વારા આજે શું વાત કહેવામાં આવે છે કારણ કે તમામ તૈયારીઓ કરવામાં આવી છે રણનીતિ તૈયાર છે અને હવે માત્ર રાહ જોવાઈ રહી છે 23મી તારીખની કારણ કે ગુજરાતમાં 23મી એપ્રિલે મતદાન થવાનું છે। જનતા ને કારણ કે ફક્ત અહીંયા ગુજરાતની જનતાને સંદેશ નથી આપવાનો પરંતુ અહીંથી મેસેજ જવાનો છે કે દેશમાં પણ જવાનો છે અને માટે જ એ સંદેશ શું હશે તેના પર સૌની નજર અત્યારે મંડાયેલી છે। શું અહીંયાથી દરેક વર્ગને સાધવાના પ્રયત્ન થશે કે ફક્ત જે ગાંધીનગરની સીટ છે તેને લઈને જ અત્યારે ધ્યાન આપવામાં આવશે એ જ મારો પ્રયત્ન છે। તો જેમ ખાસ વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીં પૂજન વિધિ પણ કરવામાં આવી અમિત શાહ જ્યારે પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે ઉમેદવારી પત્ર ભરતા પહેલા મંત્રોચ્ચાર પણ આપણે સાંભળ્યા। વૈદિક મંત્રોચ્ચારની સાથે સાથે જે તમામ કાર્યકર્તાઓ છે તેમણે પણ તૈયારીઓ કરી હતી અમિત શાહના સ્વાગત માટેની કળશ સાથે અહીં સ્વાગત કરવાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। અમિત શાહ હાલમાં નાના બાળક સાથે હાથ મિલાવીને તેમની અભિવ્યક્તિ વ્યક્ત કરી રહ્યા છે નાના બાળકો પ્રત્યેના પ્રેમની તેમની અભિવ્યક્તિ। ઉલ્લેખનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ આવી તસવીરો આપણે જોઈ ચૂક્યા છે પરંતુ ખાસ કરીને એમના પરિવારની જો વાત કરવામાં આવે પરિવાર પ્રત્યે પણ જે ખાસ તેમની ભાવના છે પરિવારને સાથે રાખીને ભાજપા પરિવારને પણ સાથે રાખીને તેઓ આજે શરૂઆત કરશે ચૂંટણી મેદાનમાં ઉતરવાની કારણ કે ઉમેદવારી નોંધાવવાના આગેવાનો એ સંસદ સભ્ય બનવા માટે આતુર હોય છે અને અમદાવાદમાંથી ગાંધીનગરની આપણી સીટ જે ગુજરાતના ગાંધીનગર પાટનગરના નામથી બનેલી છે અને અમદાવાદનો મોટો વિસ્તાર પણ એમાં આવી જાય છે એવી આ ગુજરાતના હૃદય સમાન ગાંધીનગર સીટ ઉપર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ઉમેદવારી કરવાના છે અને આજે હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં અનેક રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં તેઓ શ્રી ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે અહીંયા સરદાર પટેલનું બાવલું જે છે ત્યાં આગળ ફૂલહાર કરી સરદાર પટેલના આશીર્વાદ લઈ કાર્યકરોની શુભેચ્છા લઈ અને રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચશે અને ત્યાં આગળ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવશે। આપ સૌ જોઈ શકો છો કે હજારો કાર્યકરોમાં ઉત્સાહ છે અને ખૂબ ઉત્સાહથી બધા જ કાર્યકરો અમિતભાઈને શુભેચ્છા પાઠવવા માટે અહીંયા આવ્યા છે। સર આપ મહેસાણાથી ચૂંટણી નથી લડવાના તેની પાછળનું કોઈ કારણ? દરેક વસ્તુના કોઈ કારણ ના હોય તમે આ ચેનલમાં છો અને બીજી ચેનલમાં નથી એનું શું કારણ? સર આ ચેનલમાં છે એનું પણ કારણ છે નહીં બેન આવી રીતે નહીં જો બનાવટી મહેરબાની કરીને હકીકત લક્ષી પ્રશ્નો પૂછો બનાવટી પ્રશ્નો બીજી કોઈ સીટથી લડવાના છે બનાવટી પ્રશ્નો ઉભા ના કરશો બધા જ ઉમેદવારો અમારા જાહેર થઈ જશે
અને યાદી જાહેર થાય ત્યારે આપ જોજો. બધાને મારો આપનો બધાનો મારા ઉપર બહુ પ્રેમ છે એટલે હું બધાનો આભાર માનું છું. અચ્છા એક સવાલ એ છે કે નીતિનભાઈ અમિતભાઈ અહીંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે પણ પ્રચાર રાષ્ટ્રીય પ્રચારમાં તેઓ વ્યસ્ત રહેશે તો ગુજરાતમાં તેમના પ્રચાર માટેનું કેવી રીતનું છે? આપણે આપની વાત બિલકુલ સાચી છે. આ સીટમાં અમે ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકરો પ્રચાર કરીશું. આ સીટ અમે ભારતીય જનતા પક્ષના સમર્થકોની ખૂબ સહાનુભૂતિવાળી ખૂબ જંગી બહુમતી આપનારી આ સીટ છે. માનનીય લાલકૃષ્ણ અડવાણીજી પણ અહીંયા રાષ્ટ્રીય નેતા તરીકે ઉમેદવારી કરી ચૂક્યા છે, સંસદ સભ્ય રહી ચૂક્યા છે, ગુજરાતનું પ્રતિનિધિત્વ ગાંધીનગર સીટ ઉપરથી કરી ચૂક્યા છે. આ સીટ હંમેશા ભારતીય જનતા પક્ષને સમર્થન આપતા મતદારો નાગરિકો અને કાર્યકરોની છે. અમિતભાઈ રાષ્ટ્રીય પ્રચારમાં જ ફરશે. એમના વતી અમે બધાને અમારા હજારો કાર્યકરો ઘરે ઘરે નાગરિકો મતદારો સુધી જઈ અને પ્રચાર કરી અને ભાજપને અમિતભાઈને અગાઉ જે બહુમતીથી અમે જીતતા હતા એના કરતાં પણ રેકોર્ડ બ્રેક બહુમતીથી ઐતિહાસિક બહુમતીથી અમે જીતાડીશું. દુખથી નસ દબાવવાનો પ્રયત્ન કર્યો હોય તેવું પણ તેમને ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે સીધો સવાલ તેમને કરવામાં આવ્યો હતો કે તમે ચૂંટણી નથી લડવાના, સીધું જ અહીંયા બતાવે છે. કારણ કે ગઈકાલે પણ મહેસાણામાં જયારે મહાસંગ્રામનો કાર્યક્રમ ન્યૂઝ 18 ગુજરાતી પણ કર્યો હતો ત્યારે પણ મહેસાણામાં વાતાવરણ હજુ પણ ક્યાંક ડગમગાયેલું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ તેમના ઉમેદવાર જાહેર નથી એ કરી શકી અને બીજેપી પણ તેમના ઉમેદવાર જાહેર નથી કરી શકી. અને બીજી તરફ જ્યારે સમાચાર આવ્યા છે કે નીતિનભાઈ ત્યાંથી ચૂંટણી નથી લડવાના, ત્યારે તો વિજય રૂપાણીએ આ મામલે શું કહ્યું તે સાંભળો. કોઈ દમ નથી નીતિનભાઈને કોઈ લોકસભા લડવાની, કોઈ વાત કોઈ તબક્કે નથી. ના, સાવ વાતમાં કોઈ દમ નથી નીતિનભાઈને કોઈ લોકસભા લડવાની, કોઈ વાત કોઈ તબક્કે નથી. સતત લોકોનો આવવાનો સિલસિલો અહીંયા ચાલી રહ્યો છે. એક બાદ એક નેતાઓ અહીંયા પહોંચી ગયા છે અને લોકો પણ જોઈ શકો છો દૂર દૂરથી આવી રહ્યા છે અને ચોકીદારની ટી શર્ટ પહેરીને આવી રહ્યા છે. મેં બી ચોકીદાર, બધા ચોકીદાર બની ગયા છો? ચોકીદાર બન ગયે સબ લોગ, સબ ચોકીદાર બન ગયે. મેમ હમ ભી ચોકીદાર હૈ, હમ ભી ચોકીદાર હી હૈ, બધા ચોકીદાર 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 ચોકીદાર. તો મહિલાઓ પણ કેસરિયા રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. ચોકીદાર, ઠીક છે. તો બધા જ કાર્યક્રમમાં અત્યારે એક બાદ એક લોકો પણ પહોંચી રહ્યા છે, નેતાઓ પણ પહોંચી રહ્યા છે અને મેં ભી ચોકીદાર નો નારો અહીંયા પણ લાગી રહ્યો છે. જી આપ યહાં પે આ જાઓ ના. આજે ગાંધીનગર બેઠક પરથી પોતાનું નામાંકન રજૂ કરવાના છે. ગુજરાત જ નહીં પરંતુ દેશની હાઈ પ્રોફાઇલ ગણાતી આ બેઠક પરથી અમિત શાહ આજે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે. તેમના નામાંકન પત્ર દ્વારા ભાજપ શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કરી રહી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટર સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમિત શાહને સમર્થન આપવા માટે એનડીએના વિવિધ નેતાઓ, દિગ્ગજ નેતાઓ પણ પહોંચી ગયા છે. તેમના નામાંકન સમયે આ તમામ નેતાઓ હાજર રહેશે. એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ સંખ્યામાં જનમેદની તેમના સમર્થન માટે પહોંચી ગઈ છે. સવારથી જ સુરક્ષાના તમામ બંદોબસ્ત કરી લેવામાં આવ્યા હતા. અમિત શાહ જ્યારે આવ્યા ત્યારે તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમર્થકોએ અમિત શાહના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પણ તેઓ આ જંગમાં વિજયી બને તેવી કામના કરવામાં આવી હતી. કાર્યકરોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસ્કૃતિક જાથીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ સમાજના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ આ જંગમાં વિજયી બને તેવી કામના કરવામાં આવી હતી. સવારથી જ તેમના નિવાસ સ્થાને પણ અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અમિત શાહનું જ્યારે આગમન થયું ત્યારે શાહી સ્વાગત તેમનું કરવામાં આવ્યું હતું. તેમના સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને તેમનું સમર્થન કરવામાં આવ્યું હતું. 4 કિલોમીટરનો એક લાંબો રોડ શો તેઓ
યોજવાના છે ત્યારે આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે સરદારના બાવલા વિસ્તારમાં આસપાસના 100 મીટરના અંતરમાં તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય રોડ શોના માધ્યમથી અમિત શાહ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે નારણપુરા સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસેથી રોડ શો શરૂ થશે અને પલ્લવચાર રસ્તેથી શાસ્ત્રીનગર પહોંચશે અને ત્યારબાદ પ્રભાત ચોકથી પાટીદાર ચોક પહોંચશે અને અહીં આ રોડ શો નું સમાપન યોજાશે અને આ જ સ્થળે અમિત શાહ જનસભાને સંબોધિત કરશે ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહ પોતાના વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરશે